विद्यार्थी मित्रों, हूँ दिलीप पटेल आप सबनु स्वागत करूँ छु। मारो आ प्रथम वीडियो अहीं अंग्रेजी ने बेजिक आपने शुरुआत करिए, जेनी अंदर टेन्सिस, टेन्स एटले काळ, टेन्सिस एटले काळो नहीं, टेन्स एटले पण काळ अने टेन्सिस एटले पण काळ। तो गुजराती भाषा नी अंदर, अंग्रेजी भाषा नी अंदर, हिंदी भाषा नी अंदर, अनेक भाषाओं नी अंदर टेन्स ए सेम हुए। गुजराती नी अंदर क्रियापद ना आधारे जी रीते टेन्स हुए, दरेक भाषा नी अंदर क्रियापद ना आधारे, क्रियापद ना रूप ना आधारे अपने टेन्स नक्की करिए छीए। तो मुख्य काळ, तो आपणे मुख्य काळ केटला, त्रण काळ, वर्तमान काळ, भूतकाळ अने भविष्य काळ। वर्तमान काळ नू अंग्रेजी प्रेजेंट टेन्स, भूतकाळ नू अंग्रेजी पास्ट टेन्स अने भविष्य काळ नू अंग्रेजी फ्यूचर टेन्स। फरीथी वर्तमान काळ नू अंग्रेजी प्रेजेंट टेन्स, भूतकाळ नू अंग्रेजी पास्ट टेन्स अने भविष्यकाळनो अंग्रेजी फ्यूचर टेन्स। हवे वर्तमान काळमां पेटा प्रकार चार, ए रीते भूतकाळना पण चार अने भविष्यकाळना पण चार प्रकारो। एमां सौथी पहेला जोईए तो प्रकारनी बाबतमां सादो वर्तमान काळ, तो अहींया थशे भूतकाळनो पहेलो प्रकार सादो भूतकाळ। ए रीते भविष्यकाळमां पहेलो प्रकार थशे सादो भविष्यकाळ। बीजो प्रकार चालू वर्तमानकाळ, वर्तमानकाळनो प्रकार भूतकाळनो बीजो प्रकार। ए रीते चालू भूतकाळ अने भविष्यकाळनो बीजो प्रकार चालू भविष्यकाळ। हवे ત્રીજો પ્રકાર જોઈએ તો પૂર્ણ વર્તમાનકાળ, વર્તમાનકાળનો પ્રકાર એ રીતે ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, એ રીતે ભવિષ્યકાળનો પ્રકાર જોઈએ તો પૂર્ણ ભવિષ્યકાળ। સાદો ચાલુ પૂર્ણ, સાદો ચાલુ પૂર્ણ, સાદો ચાલુ પૂર્ણ, એ ત્રણ પ્રકારોની પાછળ જે શબ્દ લખવામાં આવે છે, વર્તમાનકાળનો પ્રકાર હોય તો વર્તમાનકાળ, ભૂતકાળનો પ્રકાર હોય તો ભૂતકાળ, અને ભવિષ્યકાળનો પ્રકાર હોય તો ભવિષ્યકાળ। હવે ચાલુ વર્ણ અને પૂર્ણ બંને શબ્દો અહીંયા ભેગા મૂકેલા, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, એ રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને એ રીતે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। આ રીતે વર્તમાનકાળના આપણે ચાર પ્રકાર જોયા, ભૂતકાળના પણ ચાર પ્રકાર અને ભવિષ્યકાળના પણ ચાર પ્રકારો। આના નામ હવે અંગ્રેજીમાં જોઈએ તો સાદાનું અંગ્રેજી એકદમ સિમ્પલ, શું થાય સિમ્પલ, અને વર્તમાનકાળનું અંગ્રેજી આપણે ઉપરથી લઈશું પ્રેઝન્ટ ટેન્સ। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અહીંયા પ્રેઝન્ટ ટેન્સ અહીંયા એનો પ્રકાર આવે તો પાછળ આપણે પ્રેઝન્ટ ટેન્સ લખીશું। એ રીતે અહીંયા જશે સાદાનું અંગ્રેજી સિમ્પલ અને ભૂતકાળનું અંગ્રેજી અહીંથી આપણે લઈશું પાસ્ટ ટેન્સ। હવે ભવિષ્યકાળની વાત કરીએ તો સાદાનું અંગ્રેજી સિમ્પલ અને ભવિષ્યકાળનું અંગ્રેજી અહીંથી લઈશું ફ્યુચર ટેન્સ। હવે જોઈએ ચાલુ વર્તમાનકાળ, તો એનો અંગ્રેજી કોઈ પણ ક્રિયા ચાલુ રાખવી હોય તો એને આપણે કહીશું ક્રિયા કન્ટિન્યુ રાખો, તો ચાલુ વર્તમાનકાળ, કન્ટિન્યુ એકલું નહીં પણ કન્ટિન્યુ પછી OUS, કન્ટિન્યુઅસનો અર્થ થાય સતત ચાલુ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, અને વર્તમાનકાળનું અહીંથી આપણે અંગ્રેજી લઈશું પ્રેઝન્ટ ટેન્સ, એટલે ચાલુ વર્તમાનકાળનું અંગ્રેજી થશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। એ રીતે અહીંયા જુઓ ચાલુ ભૂતકાળ, તો ચાલુનું અંગ્રેજી થશે કન્ટિન્યુઅસ, અને ભૂતકાળનું અંગ્રેજી અહીંથી લઈશું પાસ્ટ ટેન્સ। એ રીતે અહીંયા જુઓ તો ચાલુનું અંગ્રેજી થશે કન્ટિન્યુઅસ, અને ભવિષ્યકાળનું અંગ્રેજી અહીંથી લઈશું ફ્યુચર ટેન્સ। ઓકે, હવે પૂર્ણ વર્તમાનકાળ, કોઈ પણ ક્રિયા પૂર્ણ કરીએ તો આપણે એમ કહીએ કે પરફેક્ટ કામ થઈ ગયું,
તો પૂર્ણનું અંગ્રેજી પરફેક્ટ અને વર્તમાન કાળનું અંગ્રેજી પ્રેઝન્ટ ટેન્સ અહીંથી લઈશું. એ રીતે ભૂતકાળની અંદર પાસ્ટ ટેન્સ નીચે મૂક્યું અને પૂર્ણનું અહીંયા મૂકીશું, પૂર્ણનું અંગ્રેજી પરફેક્ટ અને પાસ્ટ ટેન્સ. એ રીતે પૂર્ણ ભવિષ્યકાળ, તો પૂર્ણનું અંગ્રેજી પરફેક્ટ અને ભવિષ્યકાળનું અંગ્રેજી ફ્યુચર ટેન્સ. હવે ચાલુ અને પૂર્ણ બંને શબ્દો આપણે ભેગા કરીએ તો ચાલુનું અંગ્રેજી અહીંથી લઈશું કન્ટિન્યુઅસ, પૂર્ણનું અંગ્રેજી અહીંથી લઈશું પરફેક્ટ. ચાલુ પૂર્ણ એટલે કન્ટિન્યુઅસ અને પૂર્ણ એટલે પરફેક્ટ. વર્તમાન કાળનું અંગ્રેજી થશે પ્રેઝન્ટ ટેન્સ. એ રીતે અહીંયા જુઓ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુનું અંગ્રેજી કન્ટિન્યુઅસ, પૂર્ણનું અંગ્રેજી પરફેક્ટ, ભૂતકાળનું અંગ્રેજી પાસ્ટ ટેન્સ. એ રીતે અહીંયા જુઓ તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુનું અંગ્રેજી કન્ટિન્યુઅસ, પૂર્ણનું અંગ્રેજી પરફેક્ટ, ભવિષ્યકાળનું અંગ્રેજી અહીંથી લઈશું ફ્યુચર ટેન્સ. ઓકે, હવે બધા ટેન્સના આપણને નામ આવડ્યા, પણ ખાલી ટેન્સના નામ આવડે એટલે ટેન્સ શીખી ગયા એવું નહીં. ક્રિયાપદના રૂપના આધારે આપણે ટેન્સ કેવા હોય એ વન બાય વન હવે જોઈશું.